રોટરી સેવા દળ આયોજિત હરિદ્વાર ઋષિકેશ યાત્રા પ્રવાસના 80 લાભાર્થીઓને કીટ વિતરણ કરાયું. પાલનપુર તાલુકાના ગઢ સ્થિત રોટરી દેવ સેવા દળ ગઢ દ્વારા 18 માર્ચે ગઢ પંથકના 80 જેટલા ગરીબ પરિવારના લાભાર્થીઓને ફ્રી હરિદ્વાર ઋષિકેશ પ્રવાસે લઈ જવાના આયોજન પ્રસંગે શનિવારે રોટરી સેવાદળ ગઢ દ્વારા દાતાઓના સહયોગથી પ્રવાસી લાભાર્થીઓને ઓઢવાથી માંડીને બ્રશ, સાબુ, ધાબળો, રૂમાલ, ઉલિયા સહિતની કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો. રોટરી સેવાદળ ગઢના પ્રમુખ સુનિલભાઈ સાળવી, પ્રોજેક્ટ ચેરમેન વિનોદભાઈ નાઈક સહિત રોટરી સભ્યોની હાજરીમાં બનાસકાંઠા લોકસભા સીટના ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરી પણ આ કીટ વિતરણ કાર્યક્રમમાં હાજર રહ્યા. અત્યારે હું અહીંયા રોટરી સેવાદળ માં ગઢ ખાતે ઉપસ્થિત હતી. હરિદ્વાર ઋષિકેશ સિનિયર સિટીઝન નિઃશુલ્ક કીટ વિતરણના કારણે આવીને અને મને બહુ આનંદની લાગણી થાય છે. આપણા મોદી સાહેબે અને રાષ્ટ્રીય પ્રદેશ અને જિલ્લા નેતૃત્વએ મારા ઉપર જે વિશ્વાસ મૂક્યો છે, મારી જે બનાસકાંઠા સીટના લોકસભા ઉમેદવાર તરીકે પસંદગી કરી છે, તેના માટે વિશ્વાસને પૂરો પરિતાર્થ કરીશ. અને હું અત્યારે છેલ્લા જે દિવસોમાં ટિકિટ જાહેર થયા પછી સતત 2 વખત દરેક જિલ્લાનો પ્રવાસ કર્યો છે, દરેક જિલ્લામાં દરેક જગ્યાનો પ્રવાસ કર્યો છે. તેના પરથી મને લાગે છે કે લોકોની બહુ લાગણી જોડાયેલી છે મારી સાથે અને બહુ આશીર્વાદ આપી રહ્યા છે. અને એ ઉપરથી લાગે છે કે બનાસકાંઠા સીટ ઉપર બહુ ભવ્ય વિજય મેળવી અને મોદી સાહેબના ચરણોમાં બનાસકાંઠા વતી એક કમર જરૂરથી પધરાવીશું. આભાર.